નમસ્કાર. 1875 થી લગભગ 100 વર્ષ એટલે કે 1975 સુધી જૂની રંગભૂમિ જીવી. એ સમયના નાટકના માલિકો પોતાના થિયેટરો બાંધતા અને થિયેટરોની આસપાસ જ નાટકના કલાકારો માટે મકાનો બાંધતા અને નાટકમાં કામ કરનારા કલાકારોને પગાર એટલે કે વેતન આપવામાં આવતું અને એટલે જ જૂની રંગભૂમિ સવેતન રંગભૂમિ કહેવાય. એની સામે સ્કૂલ અને કોલેજમાંથી ભણીને નીકળેલા નાટકની ચળ અને ચળવળવાળા કેટલાક યુવાન યુવતીઓ વગર પગારે નાટકો કરવા લાગ્યા અને પછી નવી રંગભૂમિ એટલે કે અવેતન રંગભૂમિની શરૂઆત થઈ. એક ઇન્ટરેસ્ટિંગ વાત જોઈ. જૂની રંગભૂમિના આપણા લેખક એટલે કે રઘુનાથજી બ્રહ્મભટ્ટે જૂની રંગભૂમિ વિશે એક લેખ લખ્યો છે જેમાં એમણે નાટક કંપનીના માલિકો, પુરુષ કલાકારો, સ્ત્રી પાત્ર ભજવનારા પુરુષ કલાકારો, સ્ત્રી કલાકારો, સંગીતકારો, ગાયક કલાકારો, સેટના પડદા ચિતરનારા કલાકારોના નામોનો ઉલ્લેખ કર્યો છે, પણ એમાં ક્યાંય પણ એમણે એક પણ દિગ્દર્શકનો નામનો ઉલ્લેખ કર્યો નથી. આનો અર્થ એ જ કે એ સમયના નાટકોમાં કદાચ દિગ્દર્શનની જરૂર જ નહીં હોય. એટલે કે આમ પ્રેક્ષકોની સામે આગળ આવીને ઊભા રહેવાનું એટલે મોઢું દેખાય અને પછી બૂમ બરા પાડીને બોલવાનું કે ગાવાનું, કારણ કે શબ્દો લોકો સુધી પહોંચી શકે. આમ ખરા અર્થમાં નાટકમાં દિગ્દર્શનની શરૂઆત થઈ જ્યારે માઇકની શોધ થઈ. અવાજ લોકો સુધી આસાનીથી પહોંચવા લાગ્યો ત્યારે કલાકારો પણ સાચા અર્થમાં અભિનય કરતા થયા. ઇન શોર્ટ, જો માઇક ન હોત તો સિદ્ધાર્થ રાંદેરિયા, દિનકર જાની, સુરેશ રાજડા, ઇમ્તિયાઝ પટેલ, નૌશિલ મહેતા અને વિપુલ મહેતા વગેરે આ રંગભૂમિ પર ન હોત. લેખકો અને કલાકારોની લાઈફ કદાચ સિમ્પલ હોત. બટ એની વે, હવે નવી રંગભૂમિની વાત કરીએ એ પહેલા જૂની રંગભૂમિના કેટલાક નામોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવી રહી. ઓફ એન્ડ ઓન કેટલાક સેલિબ્રિટીઝના નામ યાદ આવે છે, જેવા કે મૂળ શંકર ઓઝા, શની માસ્ટર, કેશવલાલ કપાતર, પ્રાણસુખ એડીપોલો, શિવલાલ કોમિક, છગન રોમિયો, ચિમન મારવાડી અને બુલંદ અવાજના માલિક અશરફ ખાન. સ્ત્રી પાત્રો કરનારા પુરુષો માસ્ટર પ્રહલાદ, ચાંદમિયા પિંગળા, ભોજક સુરભી, સૂરજરામ સ્પેશિયલ સુંદરી, આણંદજી કબૂતર, છન્નાલાલ સૂર્યકુમારી, ભોગીલાલ માલતી અને ખાસ તો અમદાવાદમાં નવી રંગભૂમિને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર જયશંકર સુંદરી. કેટલીક ધારદાર સ્ત્રીઓએ પણ એ સમયે રંગભૂમિમાં કામ કરી અને અભિનયની એ પરંપરાને તોડવાનું કામ કર્યું. કમળાબાઈ, શ્યામા, રામ પ્યારી, રૂપકમલ, રાણી પ્રેમલતા, મોતીબાઈ, સરસ્વતીબાઈ અને જૂની રંગભૂમિ પર છેલ્લે છેલ્લે આવેલી અભિનેત્રી એટલે એમાં ખાસ નામો મહેશ્વરી, પદ્મારાણી અને સરિતા. યસ, જેમના નામના સિક્કા ખણખણે છે અને આપણી ગુજરાતી રંગભૂમિ પર એકમાત્ર એક હતું રાજરાણી એટલે સરિતા. યસ, આપણી સૌની ઓરિજિનલ સંતુરંગીલી સરિતા પ્રવીણ જોશી. નમસ્કાર. તકતાની લાઈટ એવી ઝળહળે ને કે દિવાળી હોય એવું લાગે. પ્રવીણ જોશી વિશે વાત કરવી છે મારે. જૂની રંગભૂમિની તો હું કલાકાર છું જ. બાળપણથી મેં જૂની રંગભૂમિને માણી છે, જાણી છે અને થોડી ઘણી હું એક કલાકાર તરીકે જૂની રંગભૂમિમાં જ વખાણી પણ છું. આ બધું અનુપ્રાસ અલંકાર હું ગમે ત્યારે ગમે તે રીતે લઈશ ને તમારે એક્સેપ્ટ કરવું પડશે. કેમ કે ભાષા આમ આમ ગુજરાતી મને ગમે, ખૂબ આવડે પણ ક્યાંક મારી પોતાની જન્મજાત ભાષા ડોક્યું મારે ને. મહારાષ્ટ્રીયન છું, ગર્વ છે મને મારી ભાષાનું પણ. ગુજરાતી રંગભૂમિ પર હું જીવી છું, ગુજરાતીઓ સાથે મેં જીવન માણ્યું છે, ગાળ્યું છે
અને રંગભૂમિ એ તો મારા માતા પિતા છે, એટલે ત્યાં હું રમી છું બાળપણથી. પ્રવીણ જોશી, નવી રંગભૂમિ જ્યારે હું નવી નવી આવી ત્યારે પ્રબોધ જોશીએ મને એક છોકરાની ઓળખાણ કરાવી કે તું એના નાટકો જો. સંજીવ કુમાર પણ મને કહે કે તારે પ્રવીણ જોશીના નાટકો જોવા જઈએ. હું જ્યારે જૂની રંગભૂમિમાંથી આવી ત્યારે કનૈયાલાલ મુનશી, અધી મરઝવાન, ચંદ્રવદન ભટ્ટ, સત્યદેવ દુબે આ બધા મારી સાથે હતા અને હું જૂની રંગભૂમિમાં નાટકો પણ કરતી હતી. તમને આશ્ચર્ય થશે કે કનૈયાલાલ મુનશી એક આટલા મોટા લેખક છે એ જ્યાં સુધી હું એમની સંસ્થામાં હતી મને ખબર નહોતી. મને એ ચોકલેટ આપતા હતા એટલે બાપા બાપા મને ગમતા હતા. મમ્મી અને બાપા જોવા એટલે કાંતિભાઈ પાછા મારી મશ્કરી પણ કરે. કાંતિ મળ્યા, અમારું પડે પડોરે પોપટ નાટક, ત્યાંથી મારી શરૂઆત થયેલી નવી રંગભૂમિ ઉપર કનૈયાલાલ મુનશી ભવનથી. તો હું, મને એટલું જ ખબર છે કે એ મને ચોકલેટ આપતા બળવનની બેબી માં. પછી એકવાર પાટણની પ્રભુતા એટલે કે મધુકર રાંધેરિયાને બાપાએ કહ્યું કે સરિતાની પાસે કાકાની શશી કરાવવી જોઈએ. એટલે મને એમ થયું કે આ કોણ છે કાકાની શશી? કાંતિ કહે છે, અરે શું સરિતા, તને ખબર નથી આ કનૈયાલાલ મુનશી છે. અને પ્રવીણ જોશી સાથે જ્યારે મેં શરૂઆત કરી ચંદરવો નાટકમાં ત્યારે મને એક પુસ્તક આપવામાં આવ્યું કે સરિતા આ જરા ગુજરાતી ભાષા માટે તું વાંચજે, પાટણની પ્રભુતા. મારી જિંદગીનો એ પહેલું એક એવું પુસ્તક જ્યાં હું રંગભૂમિને, એ કલાકારોને, જે મેં કર્યું હતું પૃથ્વી વલ્લભ કે અશરફ ખાન સાથે કામ કર્યું હતું, પણ મને આટલી નિકટતાથી મેં ભાષાને ક્યારેય જોઈ નથી ને મારી શરૂઆત થઈ. એટલે પ્રવીણ જોશીની વાત કરું તો આ રીતે પ્રવીણ જોશીની એક દિગ્દર્શક તરીકે, દિગ્દર્શક તરીકે મારી ઓળખાણ. પ્રવીણનું શું કહું, પ્રવીણ પ્રવીણ, પાંચ ઇન્દ્રિયો એમાં. પ્રવીણ પાંચ અક્ષરનું નામ, પ્રવીણ જોશી પાંચે ઇન્દ્રિયો એમાં હતી. અને થિયેટરના દરેકે દરેક ક્ષેત્રમાં મ્યુઝિકથી લઈને સેટ લઈને એક્ટિંગથી લઈને એ પોતે પ્રવીણ હતું. નાટકોની વાત કરું તો કેવા કેવા નાટકો, એ પ્રેક્ષકો એના કેવા, એની સિગરેટ જોવા માટે એ ફૂટલાઇટ પર એમ જોવે અને આમ માચી સળગાવે અને ક્લેપ. સિગરેટ પર કોઈ માણસ સ્ટાર્ટ કરીને ખવડાવે ને ડાકે ને ક્લેપ સાહેબ. એનું ફૂટવર્ક શફી ઇનામદાર, સુરેશ રાજડા, જાની અને કઈ કેટલા દિગ્દર્શકો, હોમી વાડિયા, એ એક્ટરો જ્યારે ફરતા ને ત્યારે પ્રવીણ જોશીને એમ કહેવાતું કે પગ આમ મૂચકીને, આમ મૂકીને પછી આમ બેસતો, તે પણ એની એક છટા હતી અભિનયની. મારી પાસે જ્યારે એને પહેલી વાર ચંદરવો નાટકમાં શરૂઆત કરી ત્યારે અમે લોકો સિમ્પલિસિટીથી, અમારા જૂની રંગભૂમિમાં તો શું હોય કે એક આગળ કેરેક્ટર હોય, એક પાછળ કેરેક્ટર હોય, એટલે મારા સંવાદો આવે તો હું આવી રીતે બોલું તો પહેલાંનો પાછળ જાય એટલે મને મુમેન્ટ મળે. પણ જ્યારે પ્રવીણ સાથે મેં શરૂઆત કરી, ઓફકોર્સ ચંદ્રવદન ભટ્ટ, અધી મરઝવાન એ લોકો સાથે પણ મેં સરસ રીતે કામ કર્યું, શીખ્યું થોડું. પણ પ્રવીણ છે ને નેક મુમેન્ટ અને બોડી જેસ્ચરને બહુ મહત્વ આપતો હતો. દાખલા તરીકે આપણે એમ સિમ્પલિસિટીથી આમ જોવાનું, તે કહે છે બાલ્કનીનું ધ્યાન રાખજે સરિતા, બાલ્કની એ મારો પ્રિય પ્રેક્ષક બેસ્યો હોય છે, મને બહુ ગમે છે, એટલે તમારી આઈ લેવલ બાલ્કનીમાં આમ નેક મુમેન્ટ સાથે, એટલે જો કુમારની અગાશીમાં મારે બોલવું હોય તો આમ રીતે જાઉં અને આ રીતે બોલું. એટલે આ એક એમની પદ્ધતિ બતાડું છું. બાકી પ્રવીણ જોશીને પ્રેક્ષક કોણ નથી જાણતું, એમના દરેકે દરેક નાટકો, મીન પ્યાસી લઈને દરેકે દરેક નાટક. પણ કવિઓને, જે કવિઓ ફક્ત કવિતાઓ લખતા હતા, સુરેશ દલાલ, અનિલ જોશી, શીતાંશુ યશશ્ચંદ્ર, હરીન્દ્રભાઈ દવે, આ બધા કવિઓ એમના એટલા નજીક હતા કે મને યાદ છે અમે જ્યારે પહેલા જ શરૂઆતમાં હું કવિતાઓ બોલતી હતી તો મને ઘણી વાર એનું મીંડું ક્યાં આપવું, એનો અનુસ્વાર ક્યાં આપવું. તમે કહો તો સાચું વાલમ, તમે કહો તો હાર્યા, ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા, અમને એમ હતું કે તમને વેણીના ફૂલો સંગાતે પ્રીતે ગૂંથી લેશું,
પણ તમને એવી જીત કે વનનો છોડ થઈને રહેશે. આ સ્વરને નાટકના અભિનય સાથે કવિતાને કેમ વાળી લેવું એ ઓફકોર્સ પ્રવીણ જોશી. એમના નાટકો મારે બોલવાની જરૂર જ નથી. એમના દિગ્દર્શકોમાં એમના કલાકારો ઓલવેઝ એમને બહુ ગમતા. દાખલા તરીકે અરવિંદ જોશી, કિશોર ભટ્ટ, ડીએસ મહેતા, સંજીવ કુમાર, વિષ્ણુકુમાર વ્યાસ. વિષ્ણુકુમાર વ્યાસનું આ ભાઈદાસમાં હું એટલા માટે નામ લઈશ, પહેલાં જ્યારે ભાઈદાસ શરૂ થયું ત્યારે અમે લોકો અહીંયા આવતા જોતા કે હવે ભાઈદાસ શરૂ થવાનું છે, તો અમારા ફેસ્ટિવલ થતા હતા. સુરેશભાઈ અહીંયા મેનેજર હતા, એમના મોટા ભાઈ વિષ્ણુકુમાર વ્યાસ, ખૂબ જ સરસ કલાકાર. જેમ આપણે ટ્રેજેડી ક્વીન પદ્મા રાણીને કહીએ ને કે બા રિટાયર થાય છે, એમાં ટ્રેજેડી ક્વીન પદ્મા રાણી, એવી રીતે જ વિષ્ણુકુમાર વ્યાસ પણ ટ્રેજેડી ક્વીન જેવા હતા. એટલું સુંદર સહજતાથી કામ કરતા હતા. અને એમના કલાકારોમાં દીનાબેન, તરલા મહેતા, ઈલા દોશી અને કંઈ કેટલાય કલાકારો જેને એ ઓલવેઝ કહેતા હતા કે મારું થિયેટર કંઈ બોડી મામણીનું ખેતર નથી કે કોઈ પણ આવીને ખેડી જાય. આ પ્રવીણની ટાઈપ છે ને, મારી બોડી મામણીનું ખેતર નથી કે કોઈ પણ આવીને ખેડી જાય. સાહેબ, આ રંગભૂમિ છે અને એનો પ્રેક્ષક પણ એવો જ હતો. અત્યારે પ્રેક્ષકોમાં સાહેબ કોમેડી જોઈએ છે, કોમેડી જોઈએ, સોલ્ડ આઉટ હૈ. બિચારા અમારા કલાકારો, અમારા દિગ્દર્શકો, અમારા પ્રોડ્યુસરો સારા સારા વિષયો શોધે છે પણ સોલ્ડ આઉટ વાલે કા ક્યા કરને કા, સોલ્ડ આઉટ માં નાટક. આ જે વ્યથા છે ને, આ વ્યથામાંથી મારી રંગભૂમિ જો બહાર આવે તો પાછો મને એ પ્રેક્ષક મળે. તો મારી ઈચ્છા છે કે હું 80 વર્ષની થાઉં તો હું તમારી સામે એક અભિનય કરવા માંગુ છું. પણ મને આવો પ્રેક્ષક જોઈએ જે મને એમ ન કે સોલ્ડ આઉટમાં આ નહીં ચાલે. ત્યારે પણ હવે એન્જોય કરો. પ્રવીણ જોશીની ખૂબ વાતો થઈ. સિદ્ધાર્થ રાંધેરિયા જેવા કલાકારો, કેતકી દવે, ડેઝી એ મારી બેનની છોકરી હતી, ખૂબ બધા સરસ કલાકારો, આ તો રાગીણી, આ બધા કલાકારોએ, દીપક ઘીવાલા, અમે બધાએ એટલું બધું કામ કર્યું છે કે અત્યારે પણ રંગભૂમિ પર આ માથું ઉંચકીને જીવવાની અમારી શક્તિ છે કે વાહ ક્યાં અમારી રંગભૂમિ. તેવી જ રીતે આ બધી મેં વાતો કરી લીધી. મારી દાજ પણ થોડી કાઢી આ બહાને, ચાલો ઇમેજની પબ્લિકેશનમાં કે જલસા સાથે અજીત અને પાર્થિવ, થેન્ક યુ વેરી મચ જે તમે મને મોકો આપ્યો આ રીતે મારી દાજ કાઢવાની. પણ હવે હું પ્રવીણ જોશીનું નાટક શરૂ કરીશ, સપ્તપદી, ટુ એક્ટર્સ પ્લે. પ્રવીણે 3 નાટકો 2 એક્ટર્સ પ્લેના કર્યા, 1 સપ્તપદી, ખેલંદો અને મોસમ છલકે. એક જ દિગ્દર્શકના ઓલ ઓવર વર્લ્ડમાં સાહેબ, અહીંયાની રંગભૂમિ હોય કે ગમે ત્યાંની રંગભૂમિ હોય, કોઈ દિગ્દર્શકના 2 એક્ટર્સના પ્લે 3 નથી થયા આજે સુધી. એ મારો પ્રવીણ, ઓનલી પ્રવીણ, અને એ પ્રેક્ષકોએ ખોબલે ખોબલે ઉચકેલું નાટક. સંતુ રંગીલી તો ચાલ્યા જ કરતું હતું. અમે લોકો, મમને એમ થતું કે હવે બીજું કંઈક કરવા મળે તો સારું. એ 9 વર્ષ સતત ચાલેલું એ નાટક. પણ સપ્તપદી પણ મારું બીજું નાટક, એ નાટકમાં જ હું અને પ્રવીણ નજીક આવ્યા અને પ્રભુતામાં પગલાં પાડ્યા. અચ્છા, પ્રવીણ જોશી, સરિતા જોશી અભિનય, લેખક તારક મહેતા. સમય 50 થી 55, લગ્નની રાત છે, નાગર કુટુંબની કન્યા છે. આ એક લેખક છે જેની સાથે પરણીને આવી છે, સુહાગ રાજ છે. નાગરો તમને ખબર છે ને, નાગરની છોકરીઓ પહેલેથી જન્મે છે. લગ્ન ગઈને પછી પહેલે જ રાતે જરા વરને આપણા કાબુમાં કરી લેવાનું. અહીંયા નાગરોની અને નાગરાણીઓ બેઠી. તારક મહેતા તો ઓહો, એમના કિસ્સાઓ સંભળાવે કે નાગરાણી ગોળ રોટલી એટલે કે પૂરણપોળી બનાવે ને તો પોણમાં ખબર પડે, ગાય ગાય મીઠી રોટલી ખાય, એટલે આખા પોળમાં આજે એમને ત્યાં પૂરણપોળી બની છે. એટલે આ નાગર કન્યા ને નાગરાણીઓની વાત છે, ને તારક મહેતાથી વધારે કોણ જાણે. એટલે શરૂ કરું છું સપ્તપદી, પરણ્યાની પહેલી રાત. પ્રવીણનો અભિનય પણ હું જ કરીશ, તમારી આજ્ઞા લઈ.
અને સરિતા જોશીનો અભિનય એટલે કે સરિતાનો અભિનય પણ હું જ કરીશ. સમય 50-55 નો, લગ્નની રાત, સુહાગ રાત, પહેલો દિવસ. પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે. આવો સૌ પ્રથમ આ ગણેશને વંદન. એ તો રિદ્ધિ સિદ્ધિના દેવ કહેવાય. અને આ મારા દાદાજી ચંદ્રશંકર રાયગઢના મોટા દિવાન હતા. અને આ મારા માતુશ્રી તથા પિતાશ્રીના લગ્નના સમયની છબી. અરે અરે અરે, આ શું કરો છો સુરેખા? મારે મન તો તમે જ રિદ્ધિ સિદ્ધિના દેવ. ખરું જોતા તો પતિએ પત્નીને વંદન કરવા જોઈએ. મારા દાદાજી મને હંમેશા કહેતા, યત્ર નાર્યસ્તે પૂજ્યતે તંત્ર રમંતે દેવતા. જે ઘરમાં સ્ત્રીનો વાસ હોય ત્યાં સાક્ષાત દેવતા રાસ રમવા આવે. જોકે આટલી મોડી રાત્રે દેવતાઓને કષ્ટ આપવું એ યોગ્ય નથી. તો કમાળ કેમ વાસ્યા નથી? કમાળ વાસવાની અમને હજી આદત જ ક્યાં હતી? અમારા ગ્રહસ્થા આશ્રમના તો કમાળ સદા સર્વદા ખુલ્લા રહેતા હતા. હવે તમે કહો છો તો પાન ખાશો લાડી? હું તમારી પાસે બેસું? કેમ, મારો ડર લાગે છે? લાગે જ ને, ક્યારના માનાર્થે બોલાવ છો? તો મને તો કોઈ પારકા પુરુષના ઘરમાં આવ્યું હું એવું જ લાગ્યા કરે છે. શું થાય, મારા દાદાજી મારી દાદીમાને માનવાચક સંબોધનો કરતા, મારા પિતાશ્રી મારી માતાને માનથી બોલાવતા, પછી મારાથી આ શિરસ તો એકાએક કેમ તોડાય? જાહેરમાં માન આપો તો જુદી વાત, પણ એકલા હોઈએ ત્યારે? એકલા હોઈએ ત્યારે શું? કેવા છો? તદ્દન કવિ. આ જોતા નથી, દાગીનાનો બોજો, વજન ઉચકીને ચિથરા જેવી થઈ ગઈ છું. ને આ એક ઝાંઝરાની ખીલી કોણ જાણે મુઈ અવળી ચડી ગઈ છે, તે નીકળતી જ નથી. ઓહો, લો એમાં કેટલી વાર હું કાઢી આપું છું. આ હા, પતિથી પત્નીના પગે સ્પર્શ ન થાય. કેમ, શું થાય? પાપ લાગે. આવતા ભવે ભગવાન મને ખિસકોલીનો અવતાર આપે, પછી આપણો મેળાપ ન થાય. એમ તો હું ભગવાનને કહીશ ને કે આવતા ભવે મને પણ ખિસકોલો બનાવી દે. પણ એના કરતા જેવા છે એવા સારા છીએ. હું દાગીના કાઢું અને તમે તમારી ટોપી, નહીં ટોપીને હાથ નહીં લગાડવાનું, ટોપીને ઉતારવા દો. કેમ, શું છે કે મારી ટોપી કાઢી નાખું ને મારી બાબરી જોઈને તમારું મન ઉતરી જાય? તો એટલે મારું મન ઉતરી ન જાય તે માટે આખી જિંદગી ટોપી પહેરીને સુવાનો વિચાર છે. ના, એમ તો અંધારાની ટોપી આવશે ને એટલે આ ટોપીને રૂપસક કરી દઈશું. એ કહું છું, મારે એક વાત કહેવી છે. આ કહો દેવી. ના, પણ કહીશ તો કાનમાં જ. હા હા દેવી, અમારા કાન પવિત્ર થશે. છી, આ શું શું, આ તમારો કાન ગંદો છે. વર્ષમાં કેટલી વાર સ્નાન કરો છો? 365 દિવસ નાહું છું, વેટ ઉતારો છો. તમારા કાન જો આટલા ગંદા હોય તો તો મારે તમને કાથાની દોરીથી છોલી ગરમ પાણીએ માંજવા પડશે. ઉભારો ઉભારો ઉભારો, હું કાન ધોઈ આવું. હા, એમાં કાન ધોવાથી કઈ ન વળે. હસી રહી, હસી રહી ચંદ્રવદના, હસી રહી ચંદ્રવદના, ચંદ્રને શું હોય જાણે. હસી રહી ચંદ્રવદના, ચંદ્રને શું હોય જાણે. હસી રહી, હું શું જાણું કે
વાલે મુજે માં શોધીઠું હું શું જાણું કે વાલે મુજે માં શોધીઠું વારે વારે સામુ ભાળે મુખ લાગે મીઠું હું શું જાણું કે વાલે ઠ તમારે ઠ આવ્યો એટલે શું અંતાક્ષરી શરૂ કરી છે? હા, તમે અંતાક્ષરી શરૂ કરીને અરે મેં થોડો ઠ માંગેલો. ના ભાઈ ના, આ ઠ એકાએક આવે ના ચાલે, બીજું કોઈ આવે તો છો ફાવે. બીજું ઉભા રહો તો કહું વાતડી બિહારી લાલ, તમ માટે ગાળી છે મેં જાતડી બિહારી લાલ. લ હા લછો આવે. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડુરે સીતાએ વેર વાળ્યા જો. જ મને આવડે છે. જે દાડે મળી હતા વનમાં બિહારી લાલ, તે દાડાની તાલાવેલી તનમાં બિહારી લાલ. લ પાછો ચાલો. લાજભરી ગોરી કેરા ઘૂંટાની કોરથી સરકે, નાણા ન ચાવતો મને લુભાવતો આવ્યો વરણાગ્યો. ય તમને આવડે છે? મને આવડે છે. ના ના મને આવડે છે. ચાલો જલ્દી બોલો, જલ્દી બોલો. ચાલો એક બે ત્રણ. આહા આઘા રહો અલબેલા છેલા મુજને અરશોમાં આઘા રહો, અંક ભર્યાના સમખાઓ તો અધર તણારસ પાઉં, કાન કુંવર કાળા છો અડતા હું કાળી થઈ જાઉં. મુજને અડતા તું શામ થશે તો હું કેમ નહીં થઉં ગોરો, ફરી મળતા રંગ અદલા બદલી મુજ મોરો તુજ તોરો. આ છે ને પોઝ આવતો હતો અને ક્ષેમુ દિવેટિયાનું સંગીત. અહીંયા એક સંગીતના બે લીટીઓ હું તમારી સમક્ષ ગાઈશ. કેવા રે મળેલા મનના મેલ, રુદિયાના રાજા કેવા રે મળેલા મનના મેલ, રુદિયાની રાણી કેવા રે મળેલા મનના મેલ. સુધા દિવેટિયા અને ક્ષેમુ દિવેટિયાનું સંગીત અને એમનો જ અવાજ. ક્ષેમુભાઈને એક જરા આટલો મોટો પ્રવીણના દરેક નાટકમાં તમને જે નામ કહીશ એક એકના, હરિપ્રસાદ ચોરસિયા, વૈશાખી કોયલ એ મ્યુઝિક ડિરેક્ટર હતા, વનરાજ ભાટિયા તિલોત્તમા એ મ્યુઝિક ડિરેક્ટર હતા, જયદેવ ધુમ્મસ. એટલે આવા બધા સારા સારા સંગીતકારો પણ નાટકોમાં આવતા હતા. જેમ સેટ ડિઝાઇનની વાત કરું તો એમ એસ સત્યુ, વિજય કાપડિયા અને કંઈ કેટલાય એવા જુદા જુદા માણસો આવતા હતા જે રંગભૂમિ સાથે બહુ ઓછો નાનો. એમ એસ સત્યુ તો એમની સાથે સંકળાયેલા જતા વિજય કાપડિયા, તેવી જ રીતે મ્યુઝિશિયનો, મ્યુઝિક ડાયરેક્ટરો જુદી જુદી રીતે પ્રવીણનાને સેટ ડિઝાઇન તો સુરેશ દલાલે એનએસડીટી એટલે કે પાટકર હોલમાં એમનો સેમિનાર રાખેલો સેટનો, એ એમનો નાટકમાં એમનું સેટ એટલે એક કલાકાર તરીકે એને ટ્રીટ કરતા હતા કે આ મારો સેટની ડિઝાઇન આમ હોય, એ પોતે એક કલાકાર છે એવી રીતે સેટ એમનો વજૂદ થતો. તેવી જ રીતે ક્ષેમુ દિવેટિયા જ્યારે પોતે ગાતા હતા ને, કેવા રે મળેલા મનના મેલ, હૃદયાને રાણે કેવા રે મળેલા મનના મેલ. સુધા હૃદયાના રાજા કેવા રે મળેલા મનના મેલ, ચોકમાં ગુથાય એવી ચાંદરડાની જાળી, ચોકમાં ગુથાય એવી ચાંદરડાની જાળી, જેવી માંડવે વિટાય નાગરવે. ટિંગ 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 ટિંગ. હૃદયાના રાજા ગુજરાતી
soul.